હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હું છું કોકણી ખુશ્બુ. આજે આપણે આવી ગયા છે નવા બ્લોગ સાથે, અને આજે આપણે જઈ રહ્યા છે સગાઈમાં. તો તમને બતાવીશું કે અમારા અહીંયા સગાઈમાં કેવી કેવી રીતો થાય છે અને કેવી રીતે સગાઈ થાય છે, આદિવાસી રીતો કોકણી. તો ચાલો આપણે ડાયરેક્ટ જઈશું હવે મંડપમાં, પછી બતાવું. મંડપ ને બધું તૈયારી થઈ ગઈ છે, ખાલી આપણે તૈયાર થવાના બાકી છે. બચ્ચા પાર્ટી બરાબર હેલ્પમાં લાગેલી છે, સરસ રીતે તૈયાર થઈને મામા જોડે. અને આ છે મારો બેસ્ટો, જે હજી તૈયાર થવાનો બાકી છે. ઓહો, કામ. તો ચાલો આપણે મળી આવીએ આપણા બ્રાઇડ દુલ્હન, આપણી બેન, જેમની તૈયારી બરાબર ચાલુ થઈ ગઈ છે. બધા તૈયાર થઈ ગયા છે, આપણા દુલ્હન પણ તૈયાર થાય છે હજી. આજે ફૂઈ એટલે આપણા દુલ્હનના મમ્મી. બાજુ ફૂઈ પ્લીઝ. હા, સરસ સરસ. તો આપણે અત્યારે દુલ્હનનું મેકઅપ થઈ જાય, પછી આપણે રિવ્યૂ લેવા આવશું કે કેવી ફિલિંગ આવે છે, નર્વસ થોડુંક લાગે છે કે પછી કેવું. એટલી વાર આપણે તૈયાર થઈએ. અમારું ગોલુ, ગોલુના મમ્મી તૈયાર થઈ ગયા છે બરાબર, સરસ રીતે સાડી બાડી પહેરીને. સારું, તો હવે ચાલો આપણે તૈયાર થઈ જઈએ અને પાછા મળીશું અહીંયા જ. બાય. તો ફાઇનલી થઈ ગઈ છે તૈયાર, મેં મસ્ત તૈયાર છે ને આવી ગઈ છું. કેવી લાગતી છું કોમેન્ટ કરજો, અને ચાલો આપણે મળીએ આપણી બચ્ચા પાર્ટીને, જે બહુ દૂરથી આવી છે, ભગવાનપુરાથી આવી છે. ભગવાન, હેલો. હેલો એમ કે, હેલો એ ખીરો. હેલો એમ કે, કેમ છો? કેમ છો એમ કે ને, મસ્ત સ્માઈલ આપી દીધી છે શ્રેયાએ, એટલે શ્રેયાને આપણે તૈયાર થયા તે ગમ્યું એવું લાગતું છે. ને ભાભી બી તૈયાર થઈ ગયા છે મસ્ત. તો હવે આપણે જઈએ ડાયરેક્ટ મંડપમાં, એન્ડ જોઈએ મંડપમાં તૈયારી કેવી છે, અને આપણે મળીશું મિત્તલથી, એટલે કે આપણા બ્રાઇડ દુલ્હનને, અને પછી જોઈશું એ લોકોને, એક્સપિરિયન્સ પૂછીશું, ફોટો સેશન કરીશું, અને પછી કરીએ આપણે તૈયારી. ચાલો, તો દી લોકો બી મસ્ત તૈયાર થઈ ગયા છે, બતાવો બધાને. ચાલો હવે બ્રાઇડ મિત્તલદી મળી ગયા છે, સરસ તૈયાર થઈને. એક મિનિટ આવવા જજો, પરથી નીચે સુધી આપણે બધા. હા, તો તમને કેવું લાગે છે, કેવી ફિલિંગ આવે છે આમ? ઓ માય ગોડ, બધા જ છે આ બધું મામા. ચાલો તો આપણે મળીએ. આ બધું એની તૈયારી ચાલે, ફૂઈ રસના. અચ્છા, શરબત રસના. બધા આવી ગયા છે. હો, મારી મમ્મી. આજે અમે મમ્મી, મેં અને રિયુ મેચિંગ મેચિંગ થઈ ગયા છે. બહુ બધા આવી ગયા છે અહીંયા. ફૂઈ, તમે વિડીયો જોતા છે ને, તો આજે વિડીયોમાં આવી જાઓ, કંઈ બોલો. તમને કોણ દેખાયું? ઓ માય ગોડ, ઓ માય ગોડ. ઓય હોય હોય, બધા આજે તો એમ લાગે છે કંઈ. અત્યારે ચાલે છે બધાનું ફોટો સેશન, અને ફોટો સેશન પતાવીને પછી આપણે મળીશું. બહુ બધા જણા આવી ગયા છે, પૂર્વી ને બધા સરસ રીતે બધા તૈયાર થયા છે આજે. તો ઓકે, પાણી આપવા જઈ રહ્યા છે મહેમાનને. મમ્મી, માસી, બધા માસી લોકો બધા કામ કરે છે. તો અત્યારે મહેમાન લોકોને પાણી અને રસને એવું આપવામાં આવે છે. મમ્મી, માસી લોકો બધા બહુ હેલ્પ કરે એવી રીતે. દર બધી જ અમારે અહીંયા બધી સગાઈ હોય કે લગ્ન હોય, એવી રીતે જ કરવામાં આવે છે, એટલે બધા હેલ્પ કરે આજુબાજુવાળા, મતલબમાં. ને બેસ્ટ તો ખબર નહીં કોની રાહ જોઈ છે, કોની રાહ જોઈ. એ હશે જીજુ લોકો, એટલે કે આપણા વરરાજા. અત્યારે એ ગાડી બી આવી એમની, જીજુ લોકોની ગાડી દેખાઈ ગઈ છે આપણને. અહીંયાથી જ આવવાનું હતું કેળકોઈ, અમારી બાજુમાં, એટલે આવી ગયા છે જીજુ લોકો પણ. જીજુ લોકો એટલે કે રીતિ રિવાજ કેવા કરતા છે તે હવે બતાવીશ તમને, કારણ કે અમે છે કોકણી અને જીજુ લોકો છે ચૌધરી, લવ મેરેજ છે. તો ચૌધરીની રીતો થાય છે કે કોકણીની રીતો થાય છે તે હવે ખબર પડશે આપણને પછીથી, તો બતાવીશ તમને. તો આવી ગયા છે બધા, વરરાજાવાળા. મમ્મી બોલે છે કે છોકરી ફર્યા કરતી છે આ બધું વિડીયો કરવા. જીજુ લોકો અને અત્યારે પહેલી રીત એ કે
છોકરી એટલે કે દુલ્હન જે હોય તે પાણી આપવા જાય છોકરાને, તો આપણે જોઈએ હવે એ રીત ચાલુ થવાની છે. પાણી આપવા જશે હવે મંડપમાં, જો કાં બેઠા છે ખબર નથી. અનજાને અજનબી ચલ બાંધને બંધન, હાય રે દિલ મે હૈ યે ઉલઝન, મિલકર ક્યા બોલે રે મિલકર ક્યા બોલે. કારણ કે અમારા અહીંયા એવું છે કે ઘરના એટલે કે જે છોકરી હોય એ પાણી આપે આમ તેમ તો સારું પડે, મતલબમાં વ્યવહાર વધે એવું કંઈ છે. એવા હિસાબથી અમે એવું પાણી પીવડાવતા છે બધાને. બધા દર વખતે દરેક છોકરીઓ હેલ્પ કરે, હેલ્પિંગ વિલેજમાં હેલ્પિંગ નેચર હોય ને એ ફરે છે. એ મંડપ સુધી ભાઈ લોકો લઈ જાય તો ભાઈ લોકોને હોતા જ, મારે તો વિડીયો બી નહીં લેવાયો. આ બે ભાઈ નહીં, ઉમંગ નહીં, ખુશી મહેક ઉઠા ખબર પડી છે એવી કે આપણી કોકણીવાળી રીત કરવામાં આવશે નહીં, કારણ કે જીજુ લોકો ચૌધરી છે એટલે આઈ થિંક ચૌધરી રીત કરવામાં આવશે. જે બી કરવામાં આવશે તે આપણે બતાવીશું, પણ કોકણી રીત તો નથી જ કરવાના. કોકણી રીત આપણે કોઈ બીજી વખત બીજી સગાઈમાં બતાવીશું, કે આપણે જે પણ રીત થશે તે બતાવીશું ને કહીશું કે કઈ રીત છે. કોકણી રીત તો નથી જ કરવાના એવી ખબર મળી છે અમને. મમ્મી લોકો બેઠા છે અહીંયા. આપણે બેઠા છે અહીંયા મમ્મી જોડે આજે અમે મેચિંગ થઈ ગયા છે. ભાભી બહુ હસતા છે. માસી લોકો અહીંયા બેઠા છે બધા જ. જે મને ખબર નહી હતી તે અત્યારે મેં આવી. બહુ કંટાળી ગયા છે આ લોકો. એક્સપિરિયન્સ કેસા હે જૂઠા. સુવર્ણમ પૂરી ફળમ સમર ભૈયા આમી વધાવી દો. આ પાંડે ટેલ કરી જાવ બરા. પપ્પા લોકો એ લઈ લીધું છે ગોળ માથા પર અને આવતા નથી રીત કરવા. અને એકવાર માથા પર લઈ લીધું પછી નીચે નહીં મુકાય એવું કહે છે. ભગવાનની પૂજા એટલે અત્યારે પપ્પા લોકો રાહ જોઈ છે કે રીત કરવા કોણ આવે. અને આ બાજુ આ બીજી પૂજા ચાલે છે. તો અત્યારે આવ્યા છે રીત કરવા વાળા. હું કઈ કહું
અહીંયા રીત ચાલુ થઈ ગઈ છે આપણી, જે ગોળ ખવડાવવા વાળી એ રીત છે આપણી. લઈ જાય છે અત્યારે, હવે પાછા ઉતારવા આવશે ગોળ અને પછી એ લઈ જશે. પછી એ ગોળ જે અહીંથી લઈ ગયા જે રીત કરીને એ હવે વેચવામાં આવશે બધાને. ગોળને ધાણું મિક્સ કરીને એ ખાવાની મજા આવે બધાને, બહુ સરસ. અને એ આપણી રીત છે કોકણીવાળાની, હવે ચોધરીવાળાની બી એ જશે મને નહીં ખબર, પણ એ આપણી છે, આપણી એટલે કોકણીવાળાની. અને દરેક સગાઈમાં ગોળને ધાણું ખવડાવવામાં જ આવે છે, એ શું મોઢું મીઠું કરવાનું મતલબમાં, એવી રીતે હારમાળાની તૈયારી ચાલે છે અત્યારે. જય માલા કે હારમાળા કેસા લગ રહા હૈ આપકો? બકરા હલાલ હો ગયા હૈ. જય માળા થશે હવે. આપવામાં આવશે, જીજુ આપશે. હવે મિત્તલ દીને ઘરમાં બેસાડવામાં આવશે. જીજુ એવું છે, એવું કહે છે કે રડવાના દિવસ આવી ગયા છે, આજે તો હસી લેવ. કોઈને એટલે કે દુલ્હનની મમ્મીને આપવામાં આવશે. પછી અમારે પાણી પીવું, બચ્ચા પાર્ટી વેચે છે ખાખરાનો પાન. અને આ ખાખરાના પાનમાં પછી આપવામાં આવશે ગોળ. નહીં, ખાખરાના નથી, કોઈ બીજા છે. ખાખરાના પાન નથી, કોઈ બીજા પાન છે, પણ મોસ્ટ ખાખરાના પાનમાં આપવામાં આવે. પણ મને લાગે ખાખરાના પાનની મળ્યા એટલે આ પાન લેવા લાવ્યા. ને અત્યારે આમાં આપવામાં આવશે ગોળ. ને આપણું આ બાજુ ચાલુ થઈ ગયું છે કેક કટિંગની તૈયારી, ફોટોગ્રાફી ચાલે છે. ચાલો, કેક કટિંગ પણ થઈ ગયું છે. હવે આપણો આપવામાં આવે છે ગોળ, બધાને વેચવામાં આવશે અને મોડું મીઠું કરશે. અને પછી પછી બેસાડશે દી અને જીજુને, પછી ચાંદલો કરવામાં આવશે. એટલે
સારું આપો, ગોળ આપો. અરે રે રે, વેચવા જાવ ને હું અહીંયા એવું કર્યા કરતા છે. તો બધાએ મોઢું મીઠું કરી લીધું છે ગોળ ખાઈને. અત્યારે આપણે બી કરી લઈએ. તો ખાઈ લીધું છે ગોળ અને મોઢું મીઠું કરી લીધું છે. સગાઈ પતી જ ગઈ છે ઓલમોસ્ટ. મોસ્ટ ઓફ રીત જીજુ લોકોની કરવામાં આવી, જેમ કે મહારાજવાડીના આ તે અને આ ગોળવાડી છે આપણી. જેમ કે ગોળ ખવડાવવામાં આવે, મોઢું મીઠું કરવામાં આવે સગાઈ પતી જાય ત્યારે, એને ગોળ પણ છોકરાવાળા જ લાવે. ગોળ ખવડાવ્યો ને અત્યારે પછી આપણાવાળી રીત થશે, જે ચાંદલો થશે, વર વધુને બેસાડશે અને ચાંદલાવાળા ચાંદલો કરશે અને એમને ગિફ્ટ આપશે એવું બધું. તો ચાલો હવે પાછા મળીશું રીતમાં. દુલ્હા દુલ્હન બધાના આશીર્વાદ લે છે, જે આપણે મિસ કરી દીધું. ચાંદલો થાય છે અહીંયા. કોંગ્રેચ્યુલેશન્સ વાળા. અત્યારે મામાને મામી કરશે ચાંદલો કલ્લા. ધીરે ચાટલું ની ચાલે હોય નહી ચાલેગા. સિર્ફ 20 હવે અમે ચાંદલો નથી કરવાના, પણ અમે ખાલી પૂછવા આવ્યા કે કેવી ફિલિંગ થતી છે, કેવું લાગતું છે, ખુશી થતી છે. એક વાર પાછું કેવું તમને વધારે ગમે. આવી ગયો આવી ગયો. વો તો આપ સ્પોન્સર કરો કે ના. તો અહીંયા ચાંદલાની વિધિ પછી પતી ગઈ છે આપણી સગાઈ. આપણી સગાઈની સેરીમની પતી ગઈ છે. અત્યારે અહીંયા જ આપણા આ ચાંદલાની વિધિ એ આપણામાં થાય. આપણા મીન્સ કે કોકની સમાજમાં ચાંદલાની વિધિ કરે છે. જ્યારે હારમાળા થઈ જાય પછી ચાંદલાની વિધિ બધા ચાંદલો કરે અને કોંગ્રેચ્યુલેશન્સ કે પૈસા આપે, ગિફ્ટ આપે, કંઈ પણ એવી રીતે. અને બીજું લોકો એટલે બંને મિક્સ વિધિ કરવામાં આવી છે અહીંયા, કારણ કે મિક્સઅપ બધા ચૌધરી કોકણી સો એના લીધે. અને અહીંયા જ આપણું એન્ગેજમેન્ટ સેરીમની સગાઈ જે કે તે અત્યારે પતે છે, તો આપણે અહીંયા જ પતાવીએ. તો ચલો બાય અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરી લેજો. ચલો બાય. એવી રીતે પહેલા દિવસ એક આગલા સગાઈ ના આગલા દિવસે કહેવા જાય બધા બધાના ઘરે ઇન્વિટેશન આપવા, એવી રીતે અમારે અહીંયા એવી રીતે કરવામાં આવે છે.